ગુડ મોર્નિંગ વાળા બાળકો આજની ડિજિટલ ક્લાસમાં હું નિમિષા તમારા સૌનું સ્વાગત કરું છું ગયા વિડીયોમાં આપણે શીખ્યા હતા ગુજરાતી ધોરણ છ નો પાઠ નંબર નવ પાઠનું નામ હતું પાદર તે એક નિબંધ પ્રકારનો પાઠ છે અને લેખકનું નામ છે કિશોર સિંહ સોલંકી જે પોતે નાના હોય છે ત્યારે તે જે ગામમાં રહેતા હોય ત્યાંના પાદરનું અહીં ચિત્રણ કરવામાં આવેલું છે આપણે ગયા વિડીયોમાં અહીં સુધીનો પાઠ શીખ્યા હતા આ વિડીયોમાં આપણે આગળનો પાઠ શીખીશું તો લેખક છે પોતાના સંસ્મરણમાં કહે છે કે પોતે નાના હતા ત્યારે કેવા તોફાન મસ્તી કરતા હતા અને આખો દિવસ ગોંદરોમાં રમતા હતા જ્યારે પોતે ગોકુળના ગોવાળિયા હોય તેની જેમ આખો દિવસ ત્યાં આથડું રખડવું ફ્રેન્ડ સાથે મળવું ઝઘડવું અને પાછા ભેગા થઈ જવું પોતાની યાદોમાં લેખક છે તે હજી એવું લાગે છે કે પોતે આ ગોંદરોમાં રમે છે અને એની રેતીઓ હજી તેના માથામાં છે પાનખરમાં તો ખરેલા પાંદડાની આખું ગોંદરું ભરાઈ જાય પાનખર એટલે કે પાંદડા ખરવાની ઋતુ એના ઉપર ચાલવાની પણ એક મજા છે ક્યારેક કોઈના ઘરમાંથી સળગતો દેતવા દેવતા લઈ આવીએ દેવતવા એટલે કે જે આપણે કોલસો સળગાવીએ પછી જે લાલ લાલ કલરના એના દેવતા હોય એ અને આખું ગોંધરૂ સળગાવીએ કોઈ વૃદ્ધ જોઈ જાય તો ઠપકો આપે એટલે કે બધે નીચે સૂકા પાંદડા ખેરવાયેલા હોય તો અમે ક્યાંકથી કોલસો લઈને એના ઉપર મૂકીએ એટલે કે બધે આગ લાગે એટલે કોઈ જો વૃદ્ધ જોઈ જાય તો અમને ખી જાય અલ્યા ચેમ હળગાયું એટલે કે સુકામ હળગાવ્યું ચિયમ એટલે કે સુકામ ઈમાં તો કીડી મકોડાને જીવાત હોય તે બળી જાય તમો પાપ લાગશે એટલે કે કોઈ વૃદ્ધ જોય તો હું કામ ઓળગાવ્યું કે કીડી મકોડા મરી જાય ને તમને પાપ લાગશે અમોને પાપ ના લાગે એ માટે ફટોફટ આગ ઓલવી નાખતા જીવતા જીવને અમારાથી કેવી રીતે બળાય એવા તો અમે જીવ દયા વાળા એટલે કે આગ લગાડીએ પણ પછી ખબર પડે કે આમાં તો બધા કીડી મકોડા મરી જશે એટલે કે અમને દયા આવે એટલે અમે આગ ઓલવી નાખીએ વર્ષા રાણી તો ગામનો ગામડાનો પ્રાણ છે ગામડાનો આધાર ચોમાસું છે વરસાદ આવતાની સાથે આખા ગામને નવડાવતા ધોતા ચોમાસું નેવાના પાણી ગોંદરે ભેગા થાય એટલે કે આખા ગામનું પાણી છે તે આપણે ગોંદરે એટલે કે પાદરે ભેગું થાય કારણ કે ચોમાસું છે તે ગામડામાં આપણે ખેતર ખેડીએ એટલે ચોમાસું તો ત્યાંના મેઇન ઋતુ કહેવાય એટલે કે મુખ્ય ઋતુ કહેવાય ત્યાંનો આધાર કહેવાય પાણી ત્યાંથી સીધા તળાવમાં જાય ખળખળ જતાં પાણીમાં અમે આખા ગોંદરે વેરાઈ જઈએ વેરાઈ જઈએ એટલે કે આખા ગોંદરે અમે વરસાદમાં નાતા હોઈએ વરસાદમાં પલળવાનો પણ એક રોમાંચ હોય રોમાંચ એટલે કે આનંદ હોય ઉત્સુકતા હોય ગોંદોરાના વૃક્ષોને અથડાઈએ ને પાછું પડતું આજુબાજુની વાડ સાથે અથડાતું ગામના કચરાને ઠસડી જતું અને વડવાઈઓમાં અટવાઈ જતું પાણી જોવાનો આનંદ આવતો એટલે ગામ આખાનો કચરો છે તે આવીને ત્યાંની વડવાઈઓને ઝાડવા આગળ અટકાઈ જતા આખી દુનિયાના રસ્તાઓ સાથે અમારું ગોંદરું સંકળાયેલું એનો સંબંધ જીવન છે કોઈ વટે માર્ગુ કે કોઈ પણ અતિથિ ગોંદરે પોરો ખાઈને જ આગળ જાય એટલે કે જે ચાલતા ચાલતા આવે તો ગોંદ પાદર આવે તો ત્યાં બેસીને પોરો ખાઈને પાણી પીને આગળ વધે કેટલીક જ્ઞાતિઓની પંચાયત અહીં ભરાય પંચાયત એટલે કે ગામડાની જે સમી સમિતિ રચાવેલી હોય પાંચ સભ્યોની તે અને ગામના જે પ્રશ્નો હોય તેના હલ તે ત્યાં બેસીને બધા ઉકેલે અહીં જ વિ વિહરતી વિચરતી જાતિઓ આવીને ડેરા ટંબુ ટાણ એટલે કે જેને પોતાનું ઘર ન હોય અને જે એક સ્થળેથી બીજા સ્થળે જતા હોય તે લોકો ત્યાં તંબુ એટલે કે નાનું તંબુ નાખીને થોડાક દિવસ રોકાય પોતાના નાના મોટા ધંધા કરીને પેટ ગુજારો કરે પેટ ગુજારો એટલે કે ત્યાં આવીને થોડોક ધંધો કરીને પોતાના માટે જે જરૂરી રૂપિયાને તે કમાઈ લે પછી ઉચાલા ઉપાડીને બીજે જાય એટલે ત્યાં પોતાનું વસ્તુ પૂરું થઈ જાય કામકાજ એટલે પછી એ બધા વસ્તુ વિચરતી જાતિઓ છે તે બીજે પોતાના તંબુ લઈને બીજે જાય ગામ કૂવો અને મંદિર પણ ગોંદરે જ હોય આ ગોંદરે ધીંગાણા મંડાણા છે ધીંગાણા એટલે કે તોફાન થયું છે બાધણ થઈ છે લાકડીઓ ધરિયા ધારિયા અને તલવારો ઉછળ્યા છે ઢોલ ધ્રુસુક્યા છે સરકારી લફરા થયા છે પેઢીઓની પેઢીઓ ગોંદરથી પસાર થઈ ગઈ છે ગોંદરે ઘણી તડકી છાયડી જોઈ છે ગોંદરે ઘણી તડકી છાયડી જોઈ છે એટલે કે સુખ દુઃખ ઘણા બધા જોયા છે ગોંદરું ગામની ઝાહો જલાલી અને એની ચડતી પડતીની સાક્ષી છે ઝાહો જલાલી એટલે કે ત્યાંની જે રોનક છે તે અને ગામની ચડતી પડતી એટલે કે ગામનો વિકાસ થયો હોય કે ન થયો હોય તેની તે સાક્ષી છે એની રેતીના કણ કણમાં ઇતિહાસનું એક એક પાનું લપાયું છે એટલે કે જો પાદરની બધી રેતીમાં એક ઇતિહાસનું એટલે કે પેલા એના ગામમાં શું શું થઈ ગયું છે તે બધું એમાં લખાયેલું છે એટલે કે છુપાયેલું છે મારા કોમળ કોમળ પગલાને સાચવતું આ ગોંદરું આજે મારામાં ધીમે ધીમે ઉગી રહ્યું છે એટલે કે મારામાં ધીમે ધીમે એનો પ્રકાશ થઈ રહ્યો છે અત્યારે હું ગોંદરુંને યાદ કરું છું તો મને એવું લાગે છે કે હું અત્યારે ત્યાં જ છું હું રોમાંચિત બની જાઉં છું પૂઠાવાળીને પાછળ જોઉં છું તો મારા ગોંધરાને કો કાળોતરો ડંખો ડંખી ગયો છે એટલે કે હવે જ્યારે હું યાદ કરું છું ત્યારે મને એવું લાગે છે કે અત્યારે જે ગોંદરો છે તે પેલા ગોંદરો જેવી નથી તેને કાળોતરો ડંખી ગયો છે એટલે કે સાફ તેને ડંખી ગયો છે એવું લાગે છે એટલે કે ગોંદરોની જેવી પરિસ્થિતિ છે તેનું વર્ણન અત્યારે કરવું એ મુશ્કેલ છે કારણ કે ત્યારની જ્યારે લેખક નાના હતા ત્યારની ગોંદરો બહુ જ સરસ હતી એના માથે કાળા કાળા સિંગડા ઉગી ગયા છે ક્યાં છે મારું ગઈકાલનું ગોંદરું એટલે કે પાદર વડની વડવાઈઓમાં રાતનો પોરો ખાવા પાછા ફરતા પક્ષીઓની પાંખ લઈને ઉડું છું મારા ગામના પાદર સુધી તો લેખક છે તે એવું વિચારે છે કે પોતે પક્ષીઓની પાકની જેમ પોતે યાદમાં પોતાના પાદરને ગોંદરૂને યાદ કરે છે અને તે પોતાના ગામ તરફ યાદોમાં ને યાદોમાં પાછા ફરે છે આ નિબંધ છે તે નિબંધ સંગ્રહમાંથી આવેલો છે નિબંધ સંગ્રહનું નામ છે સુગંધનો સ્વાદ તો આ નિબંધ છે સુગંધનો સ્વાદ નિબંધ ગ્રંથમાંથી લેવાયેલો છે અને આ પાઠમાં આપણે જોયું કે લેખક છે તે અત્યારે એટલા મોટા થઈને પણ પોતાના ગામની પાદરને બહુ જ યાદ કરે છે જે નાનપણના બધી યાદો છે તેને આ પાઠમાં આ નિબંધમાં ઉતારી દીધી છે કે પોતાનું પાદર પહેલાં કેવું હતું અને અત્યારે કેવું છે પહેલાંની રોનક પાદરને કંઈક અલગ જ હતી પણ અત્યારે એવી રોનક છે તે લેખકને દેખાતી નથી લેખકને ઘણીવાર એવું થાય છે કે પોતે પક્ષીની જેમ ઉડીને ત્યાં પોતાના પાદરે પહોંચી જાય તો બાળકો આ પાઠમાં આપણે એટલું શીખ્યા આવતા વિડીયોમાં આપણે આ પાઠનો સ્વાધ્યાય શીખીશું ત્યાં સુધી ગુડ ટેક કેર